ભાગાકારથી સંબંધિત કેટલાક રસપ્રદ પ્રશ્નો ભાગ 2 આજે આપણે શીખીશું કે રોજિંદા જીવનથી સંબંધિત સમસ્યાઓને ભાગાકારથી કઈ રીતે ઉકેલી શકાય છે। આજે વંદનાના ઘરે એક પાર્ટી છે અને એના માટે વંદનાના ઘરે મહેમાન આવવાના છે। મહેમાનોને ઘરે પાછા જતા લાડુ આપવાના છે। પપ્પા મહેમાનો માટે બજારમાંથી લાડુ તો લાવ્યા છે પરંતુ તેને મૂકવા માટે બોક્સ લાવવાનું ભૂલી ગયા। હવે મમ્મી વંદનાને લાડુ મૂકવા માટે બોક્સ લાવવાનું કહે છે। એના માટે વંદના પૂછે છે, મમ્મી કેટલા બોક્સ લઈ આવું? મમ્મીને ખબર નથી કે કેટલા બોક્સ લાવવાના છે। મમ્મીને બસ એટલી ખબર છે કે એક બોક્સમાં 4 લાડુ મૂકવાના છે। તે વંદનાને લાડુ ગણીને એટલા બોક્સ લાવવાનું કહે છે જેમાં 4 લાડુ એક બોક્સના હિસાબથી બધા લાડુ આવી જાય। તો હવે વંદનાએ એ જાણકારી મેળવવાની છે કે જો એક બોક્સમાં 4 લાડુ આવે છે તો 36 લાડુઓને મૂકવા માટે કેટલા બોક્સની જરૂર છે। વંદના લાડુને જુએ છે। વંદનાને એક યુક્તિ સૂજે છે જેનાથી તે એ જાણકારી મેળવી શકે છે કે આ લાડુ કેટલા બોક્સમાં આવશે। મને એ ખબર છે કે એક બોક્સમાં 4 લાડુ આવશે। હું 4-4 લાડુના જૂથ બનાવીને જોઉં। જેટલા જૂથ બનશે એટલા બોક્સ મારે બજારમાંથી લાવવાના રહેશે। તમે પણ લાડુને જૂથમાં વહેંચવામાં મારી મદદ કરો। આ 4 લાડુને હું એક જૂથમાં મૂકું છું। વધેલા લાડુમાંથી 4 લાડુને હવે બીજા આગળના એક જૂથમાં મૂકું। એવી જ રીતે બાકી વધેલા લાડુમાંથી 4-4ના બીજા જૂથ બનાવી દઉં છું। હવે આ જૂથ હું ગણી લઉં। કુલ જૂથ છે 9। ત્યારે મમ્મી અંદરથી આવે છે। તેમને એવું લાગ્યું કે અત્યાર સુધીમાં વંદના બોક્સ લઈને આવી ગઈ હશે પરંતુ વંદના હજુ ત્યાં જ ઊભી છે। અરે વંદના, હજુ સુધી તું અહીંયા જ ઊભી છે? હા મમ્મી, બસ હવે જાઉં છું। અત્યાર સુધી એ જ શોધી રહી હતી કે 36 લાડુ મૂકવા માટે કેટલા બોક્સ ખરીદવાના છે। અરે એ તો ખૂબ જ સરળ છે। એક બોક્સમાં 4 લાડુ આવે તો 36 લાડુ માટે 9 બોક્સ જોઈએ। તમને આટલી જલ્દી ક્યાંથી ખબર પડી ગઈ મમ્મી? મને તો આ શોધવામાં ઘણી વાર લાગી। મેં તો ભાગાકાર કરીને શોધી દીધું। તે કઈ રીતે શોધ્યું? મેં તો 4-4 લાડુના જૂથ બનાવ્યા અને એના પછી જૂથની સંખ્યા ગણી। તમે ભાગાકાર કઈ રીતે કર્યો? ખૂબ જ સરળ છે। આપની જોડે કુલ લાડુ છે 36 અને આપણને એ ખબર છે કે દરેક ખોખામાં 4 લાડુ આવશે। તો 36 નો 4 વડે ભાગાકાર કર્યો, તું 4 વડે 36 નો ભાગાકાર કરીને જો તો જે જવાબ આવશે તે બોક્સની સંખ્યા હશે। હું ભાગાકાર કરીને જોઉં છું। તને ખબર છે ને, ભાગાકાર કરવા માટે ઘડિયા આવડવા જોઈએ। હા મમ્મી, મને ખબર છે। સારું, તો પછી તું ભાગાકાર કરીને જો। મારે 36 ને 4 વડે ભાગાકાર કરવો છે, એનો અર્થ મારે 4 નો ઘડિયો વાંચવો પડશે। 4 × 4 = 8, 4 × 3 = 12, 4 × 4 = 16, 4 × 5 = 20, 4 × 6 = 24, 4 × 7 = 28, 4 × 8 = 32, 4 × 9 = 36। 4 × 9 = 36 એટલે 36 ને 4 વડે ભાગાકાર કરવાથી જવાબ મળશે 9। એનો અર્થ મારે 9 બોક્સ લાવવાના છે। અરે વાહ, આ તો સરળ હતું। મેં કેટલી મહેનતથી લાડુને જૂથમાં વહેંચીને જોયું। કોઈ વાંધો નહીં વંદના, હવે આ સરળ ઉપાય યાદ રાખજે। અગાઉ આપણે જાણ્યું હતું કે જ્યારે એ જાણવું હોય કે વસ્તુઓને કેટલા ભાગમાં વહેંચવી છે ત્યારે આપણે ભાગાકારનો ઉપયોગ કરીશું। આજે આપણે એ જાણ્યું કે જ્યારે એ જાણવું હોય કે એક ભાગમાં કેટલી વસ્તુ આવશે ત્યારે પણ આપણે ભાગાકારનો ઉપયોગ કરીએ છીએ। હા હવે જલ્દી જા
અને મહેમાનોના આવતા પહેલા લાડુ પેક કરવાના છે। આજે આપણે શીખ્યા કે જ્યારે વસ્તુઓને નાના નાના જૂથમાં વહેંચવાની હોય ત્યારે પણ ભાગાકારનો ઉપયોગ કરવામાં આવે છે। જેમ કે વંદનાએ 36 લાડુને 4-4 ના જૂથમાં વહેંચીને જોયું।